गुड मॉर्निंग विद्यार्थियों, अपने धोरण 12 एकाउंट में सातमु चैप्टर छे भागीदारी नु विसर्जन। बराबर, एमा हूँ तमने उदाहरण नंबर 7 छे ए समझावू छु। बराबर, एमा कीधुं छे दीपक पराग अने प्रणय एक तृतीयांश अने एक चतुर्थांश ना प्रमाण थी नफो नुकसान वेचता भागीदारो छे। तारीख 31/5/2016 ना रोज तेमनी पेढ़ी नु विसर्जन करवानुं नक्की कर्युं। તે દિવસે પાકું સર્વ તૈયાર કર્યું નથી, પરંતુ કેટલીક વિગતો તેઓએ નીચે મુજબ આપેલી છે। કુલ મિલકતો 20 લાખ, તો મેં જો અહીંયા ફોર્મેટ બનાવ્યું છે, કુલ મિલકતો 20 લાખ, જે પૈકી 40% મિલકતો ચાલુ મિલકતો છે। 20 લાખમાંથી 40% ચાલુ મિલકત છે, એટલે 8 લાખ શું મળી ગઈ છે, ચાલુ મિલકત મળી છે। તો બાકીની જે 60% હશે આપણી કઈ મિલકત હશે, સ્થિર મિલકત હશે, એટલે કે 12 લાખ સ્થિર મિલકત છે। શું છે, તો કે 40% મિલકતો ચાલુ મિલકત, જેમાં 1 લાખ રોકડ સિવાયનો સમાવેશ થાય છે। તો જે 8 લાખ મળી છે એમાં 1 લાખ રોકડ છે, મેં જે નીચે દર્શાવી છે જો, અને 70 જે છે એટલે કે 7 લાખ એ શું છે, અન્ય ચાલુ મિલકતો છે। કુલ મિલકતોમાં 3/4 ભાગ જેટલી જવાબદારીઓ છે। કુલ ચાલુ મિલકત આપણી પાસે કેટલી છે, તો અહીંયા 8 લાખ આપણી ચાલુ મિલકત આવી છે, એ ચાલુ મિલકતના 3/4 ભાગની આ સાઈડની બાજુમાં બા લખ્યું છે જો, શું છે, તો કે ચાલુ જવાબદારી આવે છે 6 લાખ, જેમાં કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 2 લાખનો સમાવેશ થતો નથી। તો આપણને ચાલુ મિલકત 6 લાખ મળી છે, પ્લસ આપણને પીએફ 2 આપ્યો છે એ એડ કરીશું, તો ટોટલ જવાબદારી પણ આપણને 8 લાખ મળશે। સ્થિર મિલકતોને 120% રકમ ઉપજી, જ્યારે ચાલુ મિલકતોની 80% ઉપજી, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 100% રકમ ચૂકવી આપવામાં આવી છે, અન્ય જવાબદારી 10% વટાવી ચૂકવી દીધી છે, અને વિસર્જન ખર્ચ 1 લાખ થયો છે। સૌથી પહેલાં તો જો આપણને પ્રમાણ દેખાય છે, પહેલું 1/2, બીજું 1/3 અને છેલ્લું 1/6 છે। ત્રણેયમાં જે નીચેનો છે પ્રમાણ 2, 3, 6 સરખા નથી, તો સૌથી પહેલાં તો આપણે એને સરખા કરવા પડશે। બરાબર, તો જો 2ને કેટલા વડે ગુણીશ, તો 3, 6 આવશે, તો કે 3 વડે, 3 × 2 = 6, તો નીચે મેં 3 વડે ગુણ્યા છે, તો મારે ઉપર પણ 3 વડે ગુણવા પડે। એવી રીતે 3ને કેટલા વડે ગુણીશ, તો 6 આવશે, તો કે 2 વડે, 3 × 2 = 6, તો નીચે 2 વડે ગુણ્યા, તો મારે ઉપર પણ 2 વડે ગુણવા પડે, અને 1 છે એના છેદમાં તો 6 છે જ, એને આપણે 6 લાવવાના નથી, તો આમ દરેકના છેદમાં આપણને 6 મળી જશે, અને આપણું પ્રમાણ 3:2:1 બની જશે। આપણું કયું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ છે। આ નફા નુકસાનના પ્રમાણમાં ત્રણેય ભાગીદારની મૂડીને વહેંચવાની હોય છે। તો જો અહીંયા આપણે જોઈ લઈએ, પાકું સરળ હું તમને બતાવું છું કે કેવી રીતે આપણે બનાવવાનું થશે। આપણને ખબર છે કે આપણે જવાબદારીઓ લખીએ છીએ પહેલાં, અને પછી મિલકતો લખીએ છીએ। બરાબર, તો સામેની બાજુ આપણે ચાલુ મિલકતો 7 લાખ મળી છે, બરાબર, 6 લાખ પ્લસ બીજું શું હતું, તો કે એમાં 1 લાખ રોકડ છે ને, એટલે ટોટલ થઈ કેટલી, 8 લાખ, તો કે એટના 8 લાખ થઈ છે। પછી સ્થિર મિલકતો આપણે 12 લાખ લખી છે, તો કે એનું ટોટલ થાય છે 20 લાખ। એ 20 લાખ ટોટલને આપણે આ બાજુ મૂકી દઈશું, સામેની બાજુ, એમાં આપણો પ્રોવિડન્ટ ફંડ 2 લાખ છે એ લખીશું, અન્ય જવાબદારી આપણે 3/4 કરી હતી એ 6 લાખ આવી છે। બરાબર, 20માંથી 8 લાખ માઇનસ કરીશું, તો આપણને 12 લાખ કુલ મૂડી મળશે। આ 12 લાખની કુલ મૂડી જે છે એને ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચી છે, જો મેં નીચે દેખાય છે તમને, 3/6, 2/6 અને 1/6 ભાગમાં, એટલે એકની મળે છે 6 લાખ, પરાગની મળે છે 4 લાખ, અને પ્રણયની મળે છે 2 લાખ। આ રીતે મૂડી આ રીતે તમારે દર્શાવી દેવાનું છે, બરાબર, જો એની ગણતરી પણ આપેલી છે। ઓકે, હવે આપણે આ માટે માલમિલકત નિકાલ ખાતું બનાવી દઈએ છીએ। તો માલમિલકત નિકાલ ખાતામાં આ બધી વસ્તુઓ
સીલ મિલકત તો ચાલુ મિલકતો અહીંયા લખાશે, દેવું સામેની બાજુ લખાશે, પછી એની જે રકમ ઉપજી છે સીલ મિલકતો ચાલુ મિલકત 1440 અને 560 અહીંયા લખ્યું છે, અને સામેની જે રકમ ઉપજી છે એ અહીંયા લખ્યું છે, એટલે કે 20 લાખથી આટલી માઇનસ કરીશો તો 60,000 ડિફરન્ટ વધ્યો છે, એને 3:2:1 વેચી દીધો છે તો 30, 20 અને 10 મળે છે. હવે આ જે માલમિક અધિકાર ખાતામાં રોકડ ખાતા જે પણ વસ્તુ લખેલું છે એ બધું રોકડ ખાતામાં જશે. અહીંયા માલમિક અધિકાર ખાતાની ઉધાર બાજુ છે તો ત્યાં બરાબર જમા બાજુ જશે, પ્રોવિડન્ટ ફંડ અને જવાબદારી લખ્યું છે. અને આ જે જમા બાજુ છે એ બધું ક્યાં જશે, ઉધાર બાજુ 1440 અને 560 એની બાકી લખી છે, બાકી આગળ લાવ્યા બરાબર. પછી માલમિક નિકાલ ખાતાનો જે ખર્ચ છે ને વિસર્જન ખર્ચ એ લખ્યો છે, અને ભાગીદારની જે મૂડી છે ત્રણેયની એ મૂડી અહીંયા આપણે લખવાની થશે, ડિફરન્ટ આવશે બરાબર. આ ત્રણેય મૂડી ખાતે 1260 ડિફરન્ટ આવ્યો છે, એને પણ આપણે 3:2:1 વેચવાનું છે. આ મૂડી ખાતે જો બાકી આગળ લાવ્યા 6, 4 અને 2 માલમિક નિકાલ ખાતાનો નફો હતો એ અહીંયા લાવ્યા છે બરાબર. 6, 30, 4, 20 અને 2,10,000 શું મળે છે ટોટલ. એમાંથી આપણે આગળ બીજી કોઈ જ રકમ નથી એટલે કયા ખાતામાં જશે, તો કે રોકડ ખાતામાં જે આપણને અહીંયા બતાવ્યું છે ને, અહીંયા જો 6, 30, 4,20 અને 2,10,000 એ 1260 એ આપણે મૂડી ખાતામાંથી લાવેલા છે. આમ તમારે માલમિક નિકાલ ખાતું, રોકડ ખાતું અને પાછળ બનાવવું છે મૂડી ખાતું, એ મૂડી ખાતા બનાવવા પડે છે દાખલામાં બરાબર. તમારે આ રીતે વિસર્જનનો દાખલો તમને પૂછાય બરાબર, અને જો આમનો જ લખવાની કીધી હોય તો તમારે એમાં આમનો જ પણ લખવી પડે. આમનો જ કેવી રીતે લખવાની છે, ઉધાર એન્ટ્રી હોય તો એની જમા એન્ટ્રી કરવાની છે, અને જમા હોય તો એનું ઉધાર કરવાનું છે, એ મેં તમને સમજાવ્યું છે બરાબર. હવે હું તમને એની આગળ બીજા ઉદાહરણ સમજાવીશ એટલે તમને વધુ ખબર પડશે કે કેવી રીતે દાખલા ઘડવાના આવશે. ઓકે ચલો થેન્ક યુ.